ગુજરાતની રાજભાષા ગુજરાતી છે, પણ શું તમે આ દ્રશ્ય જોઈને કહી શકો કે આ ગુજરાત છે? ચારે તરફ અંગ્રેજી ભાષાનું આક્રમણ છે. ખાનગી એકમો ઉપરાંત સરકાર હસ્તકની ઇમારતોમાં પણ ગુજરાતી ભાષામાં લખાણ નજરે નથી પડતું. વાત એવી છે કે એક વર્ષ પહેલા 18 ફેબ્રુઆરી 2022ના રોજ રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે એક ઠરાવ કર્યો હતો, જેમાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં સરકારી તેમજ ખાનગી જગ્યાઓ પર બોર્ડમાં લખાણ અંગ્રેજી કે હિન્દી ઉપરાંત ફરજિયાત રીતે ગુજરાતીમાં રાખવા જણાવાયું હતું. રાજ્ય સરકારના આ ઠરાવને એક વર્ષ પૂર્ણ થયું છે. આ ઉપરાંત 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવાય છે, ત્યારે તેને જોતા Zee 24 કલાકે રિયાલિટી ચેક કર્યું. અમે જાણવાનો પ્રયાસ કર્યો કે રાજ્ય સરકારના ઠરાવનું કેટલું પાલન થાય છે. સૌથી પહેલા વાત વડોદરા શહેરની કરીએ તો અહીં મોટા પાયે અંગ્રેજીમાં જ બોર્ડ નજરે પડ્યા. ઉલ્લેખનીય છે કે અહીં દીવાતળે અંધારા જેવી સ્થિતિ સામે આવી. MS યુનિવર્સિટીના કેમ્પસમાં ક્યાંય ગુજરાતી ભાષામાં લખાણ સાથેના બોર્ડ નજરે નથી પડતા. જે તે ફેકલ્ટીની ઇમારતની બહાર લગાવેલા બોર્ડ પર ફક્ત અંગ્રેજીમાં લખાણ લખેલું નજરે પડે છે. એટલે કે યુનિવર્સિટીના સત્તાધીશો જ રાજ્ય સરકારની સૂચનાને ઘોળીને પી જાય છે. પરિપત્ર માત્ર કાગળ પૂરતો જ હતો કે ખરેખર તેનું અમલવારી કરાવવાની હતી, કારણ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ સમયાંતરે પરિપત્ર બહાર પાડીને જે પણ મિલકત ધારકો છે તેમને સરકારના પરિપત્રનું આદેશનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવે છે, પરંતુ તેનું પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે માત્ર કાગળ પર જ પરિપત્ર રહી જાય છે. તેનું ફિલ્ડમાં અમલવારી તેની નથી કરવામાં આવતી, તેના કારણે જ આજે પણ સરકારનો જે એક વર્ષ જૂનો પરિપત્ર છે તેની અમલવારી નથી થઈ રહી અને પરિપત્રને ઘોડીને તમામ લોકો પી ગયા હોય તેવા દ્રશ્યો અહીંયા રિલેટિવ તપાસમાં સામે આવી રહ્યા છે. જો સરકારની હસ્તકની યુનિવર્સિટી રાજ્ય સરકારની સૂચનાનું પાલન ન કરતી હોય તો પછી ખાનગી એકમો કે દુકાનદારો પાસેથી કેવી રીતે અપેક્ષા રાખી શકાય? વડોદરા શહેરના બજારોમાં એવી ખાનગી જગ્યાઓ માંડ દેખાય છે જ્યાં બોર્ડ ગુજરાતી ભાષામાં લખેલા હોય. દુકાનો હોય કે હોટલો હોય કે પછી મોટા કોમ્પ્લેક્સ, તમામ જગ્યાએ અંગ્રેજી ભાષાનું આક્રમણ નજરે પડે છે. દુકાનદારોને પણ ખબર નથી કે આ પ્રકારનો કોઈ ઠરાવ થયો છે. કોઈ લીગલ કોઈ આપ્યું હોય તો તમને બી ખબર હોય ને કે ભાઈ આની પર સહી કરો, આ તમારે ગુજરાતીમાં લખવાનું છે, એવું તો કોઈ પેપર કોર્પોરેશન પાસે બી માગો ને. કોર્પોરેશનને વેપારીઓને કોઈ સૂચના આપી છે એમ? કોઈ સૂચના નહીં, મૌખિક સૂચના બધી કામ ના ચાલે. મૌખિકમાં તો હું બી તમને કહી દઉં, કશું કોઈ લેખિતમાં નહીં, કોઈ મૌખિકમાં નહીં, કશું જ નથી. આ અંગે અમે જ્યારે કોર્પોરેશનના સત્તાધીશોને વાત કરી તો જવાબ મળ્યો કે સરકારનો નિર્ણય સારો છે, તેનો આગામી સમયમાં અમલ કરાવવામાં આવશે. જે વૈશ્વિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ બીજી ભાષા છે એનો પણ અમલ સાથે જોડીને કરવાનો એક પ્રયાસ મૂક્યો છે. આવનાર સમયમાં આપણા માધ્યમથી વડોદરા કોર્પોરેશન પણ એમાં અગ્રેસરતા સાથે આગળ વધશે અને લોકોને પણ અપીલ કરશે કે આમાં સહયોગ આપે. રાજ્ય સરકારના પરિપત્રમાં જણાવાયું છે કે રાજ્ય સરકારના તમામ સરકારી કાર્યાલયો, પરિસરો અને સાર્વજનિક સ્થળો પર નામ, સૂચના, માહિતી તેમજ દિશા નિર્દેશોનો ઉલ્લેખ અંગ્રેજી કે હિન્દી ઉપરાંત ગુજરાતી ભાષામાં ફરજિયાત રીતે કરવાનો રહેશે. જે ખાનગી જગ્યાઓ માટે આ ઠરાવ લાગુ પડે છે તેમાં સિનેમાગૃહ, નાટ્યગૃહ, બેન્ક્વેટ હોલ, શાળા, કોલેજ, સુપરમાર્કેટ, શોપિંગ મોલ્સ, હોસ્પિટલ, એસી, હોટલ, રેસ્ટોરન્ટ અને કેફે, બેંક, લાઇબ્રેરી, બગીચાનો સમાવેશ થાય છે. જો કે એક વર્ષમાં આ સૂચનાઓ માત્ર કાગળ પર જ રહી ગઈ છે. સુરત શહેરના આ દ્રશ્યો તેનું ઉદાહરણ છે, જ્યાં મોલ્સ અને ઇમારતોના નામ ફક્ત અંગ્રેજીમાં જોવા મળે છે. ગુજરાતી નામ શોધવા ઘણી મહેનત કરવી પડે તેમ છે. અંગ્રેજી ભાષાના આક્રમણ સામે ગુજરાતી ભાષા આ પ્રકારનું લખાણ જોવા મળે છે ત્યારે આનંદ થાય છે. રાજકોટના શ્રોફ રોડ પર આવેલી દંતોપત ઠેંગડી પુસ્તકાલયમાં પણ જે બોર્ડ પર જે કંઈ પણ લખાણ છે તે ફક્ત ગુજરાતી ભાષામાં છે. સ્થાનિકો સરકારના નિર્ણયને આવકારે છે, જો કે લોકો નિર્ણયના અમલ પર ભાર મૂકે છે. ગુજરાતનો વ્યક્તિ તો બીજી કઈ ભાષા જાણે છે એ તો ખબર નથી આપણે, હિન્દી ઇંગ્લિશ, પણ ગુજરાતી લખેલું હશે તો એને કોઈને પૂછવું પણ નહીં પડે કે ભાઈ અહીંયા શું લખ્યું છે. જ્યારે એ અજ્ઞાનતા એને ક્યાં દોરી જતી હોય છે, એ તો જે ફીલ કરતો હોય, જેને એવું લાગણી થતી હોય કે અહીંયા એક ગુજરાતી બોર્ડ મારી દો ને તો એ થાય છે. હું તો ત્યાં સુધી કહું છું કે દરેક બેંકની બ્રાન્ચ હોય એની નીચે જે તે શાખા હોય, કે વાણીયાવડી શાખા છે, આ શ્રોફ રોડ શાખા છે, આ રેસકોર્સ શાખા,
એ બેંકની દરેક બેંકોએ એની નીચે ગુજરાતીમાં જ લખવું, બાજુમાં રિજનલ ઓફિસ નહીં રાખો તો એ ઓકે, ભાઈ આ હિન્દીમાં લખ્યું છે અને ઇંગ્લિશમાં, પણ યુ મસ્ટ બી રાઇટ ઇન ગુજરાતી. ભારતની અંદર એ પણ બધા સ્ટેટ છે ત્યાં પોતાની પ્રાંત મુજબની ભાષાઓ પ્રમાણેનો ઉલ્લેખ થતો હોય છે, પણ આપણે જે કંઈ અહીંયા એવું હતું કે અમુક ઓફિસો અમુક કોલામાં કે આ ગુજરાતી ભાષાનો ઉપયોગ ન થતો, જો આ થવાથી એમ કે ઘણા લોકોની મુસીબત હળવી થઈ જાય. શિક્ષણમાં ગુજરાતી ભાષાનું મહત્વ ઘટતું રહ્યું છે, હવે આપણે માતૃભાષાને જીવંત રાખવાની જરૂરિયાત પર ચર્ચા કરવી પડે છે. આ વાત ચિંતાજનક છે. ફક્ત માતૃભાષા દિવસની ઉજવણી કરી દેવાથી જ માતૃભાષાનું મહત્વ સચવાઈ નથી જતું, આ માટે માતૃભાષાનું મહત્વ સમજવું પણ જરૂરી છે. આ માટે ગુજરાતે અન્ય રાજ્યો પાસેથી શીખવા જેવું છે. સરકારે ફક્ત ઠરાવ કરીને છૂટી જવાની જગ્યાએ ઠરાવનું પાલન કરવા લોકોને સમજણ આપવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.